ગુજરાત રાજ્યમાં આવેલા છોટાઉદેપુર જિલ્લામાંથી એક લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખભરાટ મચી ગયો છે મળેલી માહિતી અનુસાર નિલેશ ઇસાકના ભાઈએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી પોલીસને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડી કે નિલેશનું ગોળ દબાવીને તેની હત્યા કરવામાં આવી છે જ્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે નજીકના ગામના રહેવાસી શ્રેય સુર્ફે અપ્પુ સોની અને જયા રાઠવા તેને વારંવાર જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા નિલેશ ઇસાકની પત્ની અને પરિવારના નિવેદનના આધારે પોલીસ અપ્પુ સોની અને જયા રાઠવાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને શરૂઆતમાં બંને અચકાતા રહ્યા હતા પરંતુ જ્યારે પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે બંને ભાંગી પડ્યા હતા અને હત્યાની કબૂલાત કરી લીધી હતી જયા રાઠવાએ પોલીસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તે નિલેશ સાથે આઠ વર્ષથી રિલેશનશીપમાં હતી પરંતુ નિલેશ લગ્ન કરવા માટે તૈયાર ન હતો ત્યારે તેની મુલાકાત શ્રેયસ ઉર્ફે અપ્પુ સોની સાથે થઈ હતી અને બંને વચ્ચે સંબંધ બંધાયો હતો બાદ નિલેશને સસ્તામાંથી હટાવવા માટે તેઓએ આ પગલું ભર્યું હતું જયાએ જણાવ્યું હતું કે પ્લાનના ભાગરૂપે તેણે નિલેશને મળવા માટે બોલાવ્યો હતો અને કારમાં બેસી તેની સાથે વાત કરવામાં આવી હતી ત્યારે મોકો જોઈને ત્યારે અપ્પુ સોનીએ સીટ બેલ્ટ વડે નિલેશનું ગોળું દબાવી નાખ્યું હતું તેને મોતને ઘાટ ઉતાર્યો હતો હાલમાં પોલીસ આરોપીની ધરપકડ કરી નાખી છે અને વધુ તપાસ હાથ ધરી છે તો બસ હાથનો વિડીયો ફરી મળીશું ઓડિયો સાથે